સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ક્રિસ્પી દાળ વડા એક નવી રીતે. તો મગની દાળના વડા તમે બનાવતા હશો, પણ આ રીતે શાકભાજી વડા તમે દાળ વડા ક્યારેય નહીં બનાવ્યા હોય. અને સાથે ચટપટી ટેસ્ટી એવી લીલી ચટણી બનાવીશું. જો તમને કઈ કુરકુરા ટેસ્ટી એવા વડા ખાવાનું મન થતું હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. આ રેસીપીથી આપણે 4 લોકો માટે દાળ વડા બનાવીશું. અને જો તમારી દાળ પલાળેલી હશે તો 15-20 મિનિટમાં તમે આ કુરકુરા વડા બનાવીને સર્વ કરી શકો છો. તો એના માટે મેં અહીંયા 1 કપ પીળી મગની દાળ, તમે લીલી જે ફોતરાવાળી આવે એ પણ લઈ શકો છો. દાળને 2-3 પાણીથી ધોઈ અને તે ઉપર સુધી પાણી ભરી 2-4 કલાક માટે દાળને પલાળી દઈશું. જો તમે બ્રેકફાસ્ટમાં બનાવવા માગતા હોય તો રાત્રે પલાળી દેવાની. તો આ રીતે દાળ પલાળી ગઈ છે. દાળમાંથી પાણી નિતારી દઈશું એકદમ, અને નિતારેલું દાળને મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, બેટર આપણું બહુ ઢીલું ન થઈ જાય એટલે પાણીનો ભાગ ન હોય એ રીતે તમારે મગની દાળને નિતારી મિક્સર જારમાં ઉમેરી દેવાની. એમાં આપણે 1 ઇંચ આદુના ટુકડા, તો અહીંયા આપણે આદુ મરચાંનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું. તો દાળ વડા સારા એવા ટેસ્ટી તમે આદુ મરચાં બરાબર ઉમેરશો તો થશે. 5-6 લીલા મરચાં, 6-7 લસણની કળીઓ. લસણ ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે. અને આપણે એને દરદરું મિક્સર ઓન ઓફ કરી અને આ રીતે પીસી લઈશું. તો હું તમને બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો આ રીતે કરકરું જેવું મેં વાટી લીધું છે. અને આપણે બેટરને એક બાઉલમાં કાઢી લઈશું. તો બેટરને મેં એક બાઉલમાં કાઢી લીધું છે. અને હવે બેટરને આપણે એક જ દિશામાં 3-4 મિનિટ માટે ફેટી લેશું. તો દાળ વડા છે એ બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી ચબડ ન થાય, એકદમ પોચા બને, એટલે માટે આપણે બેટરને આ રીતે એક જ દિશામાં 3-4 મિનિટ જેવું ફેટી લેશું. તો આ રીતે હળવું બેટર થઈ જશે. અને પહેલાં જે આપણે બેટર બાઉલમાં નાખ્યું એના કરતાં કલર પણ બદલાઈ જશે અને આવું ફ્લફી જેવું બેટર થઈ જશે. તો આપણું બેટર તૈયાર છે, મેં એને સારી રીતે ફેટી લીધું છે. અને અહીંયા મેં 1 કેપ્સિકમ, 1/2 ગાજર, થોડા મેં લીલા ધાણા, કોબીનો ટુકડો, ફ્લાવરનો ટુકડો, એક નાની ડુંગળી અને મકાઈ. આમાંથી ગમે તે વેજીટેબલ તમારી પાસે હોય એ વાપરવાનું, એવું જરૂરી નથી કે બધા જ વાપરવાના. તો આ રીતે મેં આ બધા જ વેજીટેબલ ઝીણા કાપી લીધા છે અને મકાઈના દાણા મેં બાફીને લીધા છે. હવે આપણે આ બાઉલમાં બધી સામગ્રીઓને નાખી દઈશું. તો તમે જે શાકભાજી વધારે હોય એનું પ્રમાણ વધારે. તો અહીંયા ટોટલ બધું શાકભાજી થઈને લગભગ મેં 1.5 કપ જેટલું બધું મિક્સ વેજીટેબલ કાપીને લીધું છે. ફણસી હોય તો ફણસી પણ ઉમેરી શકો છો. ઝીણા કાપેલા લીલા ધાણા વધારે પ્રમાણમાં લેવાના અને શાકભાજી ઉમેરી અને ઉપર આપણે 1/2 ટીસ્પૂન હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું શાકભાજી પ્રમાણમાં પણ ઉમેરી દેવાનું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, તો એમાં પણ મીઠું હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું, 1 ટીસ્પૂન આખું જીરું મિક્સ કરી દઈશું. તો અહીંયા તમારે થોડું સંચળ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો. આપણે ચાટ મસાલો ઉમેર્યો એટલે એમાં સંચળનો ભાગ હોય એટલે હું નથી ઉમેરી રહી. આ રીતે મિક્સ કરી દઈશું. તો બેટર આપણું એકદમ જેવું આપણે જોવે આવું થીક રહેવું જોઈએ, બહુ રની ન રહેવું જોઈએ. તો હવે બેટર તૈયાર છે, આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે નાના નાના વડા, તો બહુ મોટા નહીં બનાવવાના, સારી રીતે અંદરથી થઈ જાય એટલા માટે વડા તમારે મીડિયમ સાઇઝના નાના આવા બનાવવાના. તો તેલ ગરમ થઈ જાય પછી ગેસની આંચ મીડિયમ સાઇડ કરી લઈશું. વડા બધા આ રીતે જેટલા એકવારમાં કડાઈમાં આવે એટલા આપણે ઉમેરીશું. અને વડાને આપણે 2 સાઇડથી ફ્રાય કરવામાં લગભગ તમને 3 મિનિટ ઉપર થોડો ટાઈમ જશે. વડા ઉમેરી 1/2 મિનિટ પછી આપણે વડાની સાઇડ ચેન્જ કરી લઈશું અને 1 મિનિટ જેવું આપણે વડાને થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ વડામાં આવ્યું છે અને વેજીટેબલના લીધે થઈને આ ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા લાગશે. તો આ રીતે સાઇડ ચેન્જ કરી અને બીજી વાર પણ આ રીતે સાઇડ ચેન્જ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી હું વડાને તળીશ. અને જો તમારાથી બેટર થોડું ભૂલથી પાતળું થઈ ગયું હોય તો તમારે 1-2 ચમચી ચણાનો લોટ કે પછી વધારે ક્રિસ્પી કરવા હોય તો 1-2 ચમચી ચોખાનો લોટ ઉમેરી દેવાનો અને મિક્સ કરી દેવાનું. તો ભૂલ થાય તો જ ટ્રાય કરવાનું કે આ ઢીલું ન થાય,
तो आ रीते वड़ा ने मैं बे साइड थी लगभग 3-1 मिनिट जेवुं तळ्युं छे अने आ रीते तमे जोई शको छो क्रिस्पी गोल्डन एवा थई गया छे। आपणे किचन पेपर पर काढ़ी लेशुं। ए ज रीते बीजा वड़ा हूँ तळाय त्यां सुधीमां आपणे एकदम टेस्टी एवी हलवाई स्टाइल लीली चटनी बनावी लईशुं। तो एना माटे मिक्सर जारमां 1 मुठ्ठी जेटला શેકેલી શીંગના દાણા મેં થોડા એના ફોતરા કાઢી લીધા છે, 1 કપ લીલા ધાણા ડાળખા સહિત લેશો, સારી રીતે ધોઈ નિતારીને 1/2 વાટકી ફુદીનાના પાન, 3 થી 4 લીલા મરચા તીખાશ તમારે ચટણીમાં કેટલું જોવે એ રીતે, 1 ઇંચ આદુના ટુકડા, 1/2 ટીસ્પૂન મીઠું, 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ, તો થોડી મીઠાશ આવશે અને ખટાશ થોડી આપણે વધારે રાખીશું, 1/2 ટીસ્પૂન સંચળ, તો સંચળને મીઠા તમારે ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરવાનું, 1 ટીસ્પૂન જીરું અને 1 મોટા લીંબુનો રસ નીચોવી દઈશું, તો આ ચટણીમાં ખટાશ થોડી વધારે રાખવાની તો ખાવામાં વધારે સારી લાગશે। તો આ રીતે મેં લીંબુ નીચોવી દીધું છે અને હવે ટીપ છે કે ચટણી તમારી લાંબા ટાઈમ સુધી ગ્રીન રહે એના માટે આપણે પાણીની જગ્યાએ બરફના ટુકડા, તો એકદમ સારી એવી કલર સારો એવો આવશે અને ચટણી સારી રીતે પીસાશે। તો આ રીતે 4 ટુકડા બરફના મેં ઉમેરી દીધા છે અને મિક્સર ઓન ઓફ કરી આવી થોડી કરકરી જેવી, તો દાણા થોડા આવા દાણેદાર દેખાય એવી ચટણી આપણે પીસવાની છે। તો પાણી થોડું મેં ઉમેરી ચટણી તૈયાર કરી લીધી છે અને આપણા ક્રિસ્પી દાળ વડા પણ બધા જ મેં તળીને રેડી કરી લીધા છે। તો તમારે ચટણી પહેલેથી બનાવીને રાખવાની અને વડા જ્યારે તમે તળો ત્યારે ગરમ ગરમ તમારે એના સાથે ચટણીને સર્વ કરવાની, સાથે તળેલા લીલા મરચા અને ડુંગળીનું સાલડ, તો જે તમે ચા સાથે ખાવાના હોય તો ડુંગળીનું સાલડ નહીં, માત્ર તમારે લીલા મરચા સાથે ચા સાથે આ વડા સારા એવા લાગશે, તો ડુંગળી અને ચટણી પણ બનાવવાની જરૂર નથી। જો આ રીતે તમે ક્યારેય આવા ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચટણી સાથે દાળવડા ન બનાવ્યા હોય તો આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો। તો વડા આપણા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા બન્યા છે। તો તમને આ ક્રિસ્પી મગની દાળના વેજીટેબલ દાળ વડાની રેસીપી કેવી લાગી? અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો એકવાર આ ક્રિસ્પી દાળ વડા અને સાથે ચટણી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર વોચિંગ।